અંજારમાં આજે કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ આવ્યા. ડોક્ટર અમિત પટેલની હોસ્પિટલના સ્ટાફના 4 સભ્યો કોરોના પોઝિટિવ થયા. ઉમરવાસ 24, રહેવાસી ગંગોત્રી 2, પ્રકાશ વાલ્મીકી રહેવાસી સાદા, ગાયનેક હોસ્પિટલ ડોક્ટર અમિત પટેલ મહાવીર કોમ્પ્લેક્સ વરસામેડી રોડ, અને હંસાબેન પ્રવીણભાઈ રાણા ઉમરવર્ષ 61, રહેવાસી 93, યોગેશ્વરનગર ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજીવ અંજારિયા, પીઆઈ એજી સોલંકી, અંજાર નગરપાલિકાના કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, ગુમાસ તદારાના ઇન્સ્પેક્ટર રમેશ મસુરિયા, સેનિટાઇઝર ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી, રશ્મિનભાઈ ભીંડે, આરોગ્ય ટીમના ડોક્ટર અમીર રાઠોડ, ડોક્ટર જસરાજ ભાનુશાળી, ડોક્ટર આરતી વાસાણી, ડોક્ટર પ્રજ્ઞેશ સંજોગ, ડોક્ટર ભક્તિ ઠક્કર, તાલુકા સુપરવાઇઝર શામજીભાઈ આહિર, નવીનભાઈ વર્ચન, સની આહિર, પ્રવીણ સોલંકી, અપેક્ષા પરમાર, નિર્મળા મચાર, હિનાબેન ભગોરા, નિધિબેન ભટ્ટ, હર્ષાબેન સુવર, સ્નેહલબેન ડામોર, નૈનાબેન માલવિયા, કોમલબેન ગઢવી, નિમિષાબેન પારગી, પ્રેમજીભાઈ મહેશ્વરી, વિકેશ સુમર, પરેશભાઈ ભાટિયા, અયુબ ખલીફા, ગફુર જુમા નોડે, રામજીભાઈ બબાભાઈ, નરેન્દ્ર રામજી, અતુલ ડાયા વાલોદરા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને સેનિટાઇઝ કરી પોલીસ દ્વારા આ વિસ્તારને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી ડોક્ટર જોશીના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રમુખ રાજેશ ઠક્કર, મામલતદાર મંડોરી, ચીફ ઓફિસર સંજય પટેલ, ઉપપ્રમુખ ધર્મિષ્ઠા ખાંડેકા, કારોબારી ચેરમેન કેશવજી સોરઠિયા, શાસક પક્ષના નેતા ડેની શાહ અને સેનિટાઇઝર ચેરમેન દીપક આહિર સહિતના લોકોએ વ્યવસ્થા સંભાળી માર્ગદર્શન આપ્યું હતું.